هالو 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 سدگرو بھگوان نی جائے گرو دد بھگوان نی جائے گیاری مہاراج نی جائے پربنا پیر نی جائے ستیہ سناتن دھرم نی جائے رام دجی مہاراج نی جائے کرشن گنیا لال کی جائے رام سندر بھگوان نی جائے دیویلاس باپو نی جائے शिवदास बापानी जय कृष्ण कृष्णदास बापानी जय लक्ष्मण दादानी जय हनुमान जी महाराज नी जय काल भैरव दादानी जय भूतड़ा दादानी जय प्रेम से बोले नमः पार्वती पते हर हर महादेव I'm
आनंद हर मणि जय प्रभना पीर जय आज के आनंद जय જુનાગઢ જિલ્લો મિંદેડા તાલુકો ગીર સમળિયાળા ગામ ગંગડી આશ્રમ પરબની જગ્યા રામદેવ પીર મંદિર ગંગડી આશ્રમની જોડે આજે તમારા ગામમાં બીજી વાર આવી 26 તારીખે રેમાતા અને આજ ફરી પાછા પેલી તારીખ અમારા વિમલભાઈ એમનું આયોજન એની માનતા પૂરી કરવા માટે આ શ્રીફળમને ત્યાં આશ્રમ આવીને દઈ ગયા અને એમનો ભાવ પ્રેમ લાગણી કેટલા મહેમાનો જમણવાર પહેલા ભોજન ને પછી ભજન એટલે વિમલભાઈનો ખૂબ ખૂબ આભાર માનવી એના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનવી આજે આ ગામનો પણ ખૂબ ખૂબ આભાર માનવી જે એના સરપંચશ્રી ઉપસરપંચ પછી આગેવાનો માતાઓ બહેનો વડીલો બાળકો બધાનો ખૂબ ખૂબ આભાર માની અને આખ્યાની શરૂઆત કરી છે બાબલા પરબનો સાધુડો સૌ એક સેવાનું ક્ષેત્ર ઊભું કરેલું છે આશ્રમની અંદર આજે અહીંયા માં અમર ગૌશાળા પણ છે 30-32 ગાયો હાસવી છે નાના મોટી અને બીજી સેવા ટૂંક સમયમાં ચાલુ કરી 12 મહિના થયા એ સેવાની શરૂઆત કરી એનો સંસ્થાની સ્થાપના કરી જે ગાંડા લોકો હોય જેને ખ્યાલ નથી કે હું કોણ છું કયા કુળમાં જન્મ લીધો છે મારી જ્ઞાતિ કઈ છે મારા માતા પિતા કોણ છે પરિવાર કોણ છે કયું ગામ કયો તાલુકો જેનું 6 મહિનાનું બાળક હોય એવું જીવન એ જીવતા હોય કોઈ ખાવાનું દે તો ખાય બિચારા એક રોડ ઉપર આટા મારતા હોય એનો મેની મસ્તીમાં નો લુગડા પહેરવાના ઠેકાણા હોય કે નો એના હોવાના ઠેકાણા હોય નો નાવાના ઠેકાણા હોય બા તો આજે ગંગડી આશ્રમની અંદર જે અમે સંસ્થાની શરૂઆત કરી છે ગાંડા લોકો જે પ્રભુજીને કહેવામાં આવે છે આજે હાલને ટકે ત્યાં 105 વ્યક્તિને હાસવી છે એમાં 27 બહેનો છે અને બીજા ભાઈઓ છે તો દયાળુ આજે વિનુદાસ તમારી આગળ કાલાવાલા કરે છે એક સેવાની જોડેલી અમે આવ્યા છીએ આ મંડળો લઈ આમાં હું એકલો નથી બાબલા અમારી આખી ટીમ અને અમારી ટીમ જે છે અમારા છોકરાઓ બધા અમારા સભ્ય એ મારી માટે સભ્ય નથી એ મારી માટે મારા મિત્ર છે બધા મિત્ર કેમ કે મિત્ર જ મિત્રને સાથ આપે દુઃખમાં મિત્ર એસા કીજીએ કે ઢાલ સરીખા હોય મિત્ર એસા કીજીએ કે ઢાલ સરીખા હોય આ દુઃખમાં આગળ થઈ જાય અને સુખમાં પાછળ નવી ફોર વ્હીલ ભાળીને ધોળીને બેસી જાય સીટ ઉપર એવા મિત્ર હું કામ ના દુઃખ ભર્યું હોય સદાય સદાય માટે આપણે ભેગા હોય એના મિત્ર કહેવાય અમારા રામામંડળના સભ્ય જશે ને બધા જે 20-22 છોકરાઓ જાની મહેનત કરશે એ બધા મારા મિત્ર હશે હું કોઈ સભ્ય તરીકે સેવક તરીકે નથી રાખતો મિત્ર તરીકે રાખું છું બાબલા હું પણ એનો મિત્ર એ મારા મિત્ર અરસપરસ એટલે અમે બધા આ મંડળ જે ચલાવી છે ગાય માતા માટે ગાંડા માટે અને હજી સંસ્થાની શરૂઆત છે જે ખાલી 12 મહિના થયા તો અહીંયા 105 છે અને એ પણ વિના મૂલ્ય કોઈ ફી લેવા નથી આવતી કદાચ ઘર ઘર કોઈ મૂકી જાય તો પણ એની ફી લેવા નથી આવતી અને એ લોકો માટે અહીંયા એવી વ્યવસ્થા કરેલી છે કે હવામાં નાસ્તો બપોરનું જમવાનું હાનનું જમવાનું ટાઈમે સા પાણી મળે બીડી પીધાને બીડી તમાકુ ખાધાને તમાકુ આપવાની આવી તમામ વ્યવસ્થા સાથે એ સંસ્થા ચાલુ કરેલી છે 3 દિવસે નવરાઈ દેવાના અને લુગડા બદલાવી દેવાના લુગડા પાછા ધોવાઈ જાય અને 10 દિવસે બાળને દાઢી કરી દેવાના દયાળુ આ રીતે તમામ વ્યવસ્થા કરેલી છે તો એવા કોઈ પણ વ્યક્તિ હોય તમારા ગામમાં કે આજુબાજુ ગામડામાં કોઈ પણ મારો કોન્ટેક્ટ કરો મારા મોબાઈલ નંબર છે 98793 28798 આ મારો મોબાઈલ નંબર છે અવશ્ય
જૂનાગઢ થી 23 કિલોમીટર મેંદાડા અને મેંદાડા થી વંથલી રોડ પર 10 કિલોમીટર હાલો અને અમારો ગંગડી આશ્રમ છે પરમની સિક્યા ડાબા હાથ ઉપર રામદેવનું મંદિર ત્યાં અવશ્ય ક્યારેક આવો અમારી સંસ્થાની મુલાકાત લ્યો આશ્રમની મુલાકાત લ્યો તો તમને ખ્યાલ આવશે કે ગંગડી આશ્રમમાં કેવી સેવા આલી છે અને આ મંડળ જે રમીશી ગંગેડી આશ્રમનો આ મંડળ છે બાલકૃષ્ણ રમા મંડળ આ રમી રમી આમાંથી જે કાંઈ સમાજ અમને સાથ સપોર્ટ આપે છે સમાજ જે કાંઈ અમને યોગદાન આપે છે એ તમામ રૂપિયા આ વસ્તુ વાપરીશું આપણે હા આજે હળંગ 10મી નાઇટ છે અને હજી 15 તારીખ સુધી રમવાના છે એક દર એક દી ખાલી રજા છે 5 તારીખે સૌદ નાઇટ રમીને એક દી ખાલી 5 તારીખે રજા રાખેલી છે બાકી હળંગ વિમલભાઈને ખબર છે અહીંયા આગેવાનો નહીં અમારો વિશાલ આ મંડળ લોકો ઘરેણું કહેવાય બાબલા લેડીઝ પાત્ર પહેરે સાઈડ પાત્ર અને દાદાજી બને હા આજે બે દિવસ તા આમ તો 3 દિવસ તા બીમાર છે તાવ આવે છે કાલે તો મેં રાધા બનાવ્યો ને તો હા પણ આજ અહીંયા હવાદમાં બાટલા સડાવ્યો વિશાળ કરી લીધો હવાદમાં એક બાટલો સડાવ્યો એક બોટલ અટાણ સડાવી પાછી અને અટાણી પોતે તૈયાર થાય છે બોલો પાત્ર પહેરી ના કરી તમારે આમ કાલા વાલા કરશે નાશ છે તમને બધાને આનંદ કરાવશે હા હવે એની કેવડી જિજ્ઞાસા છોકરાઓની મજા ન હોય તબિયત બરાબર ન હોય તોય પણ કોઈ દી એમ ન કીધું કે આજે હું નહીં રમું હું કામ મારી હાટું નહીં ગાય માતા હાટું અને 105 ગાંડા ગંગડી આશ્રમમાં હસવા છે મારો બાપ એટલે અમે આ ઠેકડા મારી છે બાપ એટલે પધ્યાળો માં ભગવતી માં ખોડિયાને વિનંતી કરું કે પડ બાંધવા માટે માતાજી આવે એટલે આખ્યાની આગળ શરૂઆત થઈ જાય અને પછી આખ્યાન આગળ વધારવી હાલો શેરભાઈ અવાજ આપી હાલો હાલો આપ તો હાલો બસ સિટી નવા કઈ ક્યાં આપજો બસ જગદંબા માં તો જો ગણી માડી પરગટ સો ખોડલ માત અખંડ માડી તમારા જુઓ અહીંયા દીવડા બળે અખંડ માં તમારા અહીંયા દીવડા બળે દીવડા બળે બાપા સાદલ કેરી જુઓ સાન સાન અરે આધીનતા સે અમર માતને હલો પરવાળા અમર માતને અરે બાપુ સત હો સેવા દાસ આધીનતા અમર માતને મોરી માતને અમર માતને એ પરવાળા અમર માતને અમર દેવીદાર દેવીદાર અરે રાધીનતા સે અમર માતની પરબવાળા અમર માતની અરે બાપુ સત હો સેવા દાસ બાપા સત હો સેવા દાસ આથી મેં ગભરાવી જેને જેને જ્યાં મોજ આવે ગરબા હાલતા હોય આંગણે બરાબર વધાવી લેજો બાપ તો ભલે
ના પીર ની જય આજ કે આનંદ ની જય માં ભગવતી માં ખોડિયાર પરમ આવ્યા છે નિયમ પ્રમાણે આપણે માં ભગવતી ના દિવ્યા બોલવી દિવ્યા ની જોડે લઈને અમારા સેવસક ભાઈ આપણે સમક્ષ આવશે અહીંયા તમારી સમક્ષ અગિયાર એકવી એકાવન એકસો એક બસો એક પાંચસો જે તમને મોજ આવે માં ભગવતી માં ખોડિયારે આપ્યું હોય તો બપલામાં યોગદાન દેજો અને આજનો જે કાંઈ અહીંયા ફંડ ભેગો થાય જે કાંઈ તમે વધારશો અહીંયા જે રૂપિયા ઉડાડશો ફાળામ લખાવશો કે જોડીમાં નાખશો એ તમામ રૂપિયા જુનાગઢ જિલ્લો મેંદરડા તાલુકો ગીર સમઢિયાળા ગામ ગંગડી આશ્રમ પરબની જગ્યા રામદેવ પીર મંદિર ત્યાં માં અમર ગૌશાળા છે 30-32 ગાયો અને બીજી એક સેવાની શરૂઆત કરી છે જે ગાંડા લોકો જેને પ્રભુજી કહેવામાં આવે આજે 105 ત્યાં પ્રભુજી હસવાય છે બાપલા આજે એની માટે તમારી આગળ અમે જોડી લઈને આવ્યા છીએ મંડળ લઈને વિમલભાઈ અમને તેડાવ્યા છે આમંત્રણ આપી એની માનતા પ્રતિક્રમા માટે રમવા જ રહેવા હોય તો એવા આજના કલાકારો અમારા પ્રોગ્રામની અંદર જે કાયમિકના મારા છોકરા છે અમારા ઉજમલનું પાત્ર ભજવશે ડીકે પાટડિયા સાદકુંડલા એમનો પ્રધાન મારા ગોટો મવા પછી રાજમાતા સતીનું પાત્ર વિમલભાઈ શ્રીપુર દેવાય ત્યારે કીધું કે ગમે એમ થાય માનને લાવજો આવી શોખવટ કરીને શ્રી પણ આવ્યું હતું કે ગમે એમ થાય ખરસા મુની જોતા કે મને કે બાકી માન જો હે માન ના મને ગઠણો બે હા અજે મેં કીધું કોઈ વાંધો બાબલા અજે સતીનું બાજરા મારું માન જેવું નામ માન છે એવું જેનું માન છે બાબલો એટલે અહીંથી હું અમારું મંડળ સમય વખાણ કરું કરું એવી દે બાબલા હા કેમ કે એની પાસે એવી કરુણતા છે ગાવાની કળા રમવાની કળા એની મર્યાદા એવું અમારું પાત્ર માન સતીનું ભજવે છે રાજમાતાનું પાત્ર હા પછી પટિયાનું પાત્ર અમારું મોહન સુરતના છોકરા અમારા એમનો પ્રધાન બનશે અમારો આ મંડળનો પ્રમુખ છે રાજ ગોંડલિયા હા ઉર્ફે સાંગાભાઈ હા એ અમારા મંડળનો પ્રમુખ છે પોતે આખા મંડળનું હેન્ડલિંગ કરે છે અને હા અમારો સાગર પછી અમારો રૂખડ અમારો મયુર અમારો અજય અભય જ્યાં છોકરા છે બધા એમાં બે લેડીઝ પાછળ સાઈડ એક માં ભગવતીનું પાત્ર પહેરીને પડમાં ઉભા છે અને એક અમારો પ્રતિક હા આ બધા અમારા છોકરાની ટીમ છે જે આ મંડળની અંદર જે અમે જે આપણે કલાવલા કરીશું અને અમારા મંડળનું કાંઈક ઘરેણું જો કહેવાતું હોય વિમલભાઈ તો અમારો વિશાલ કે જે સાઈડ પાત્ર ભજવે લેડીઝ પાત્ર અને આ મંડળનો ઉપપ્રમુખ છે પોતે રાજ ગોંડલિયા કોમેડિયા પાત્ર એ પ્રમુખ છે અને વિશાલ લેડીઝ પાત્ર સાઈડમાં એ ઉપપ્રમુખ છે આ મંડળનો અને એ સાઈડ પાત્ર પણ એવું ભજવે ગાયકી પણ એવી રમવાની કળા પણ એવી બધી રીતે પાવરફુલ અને રાધા બની જ્યારે પડમાં આવે ત્યારે એમ થાય કે વાહ રાધા જોઈ તમારે ગમે મંડળ જોઈ લેવાનું છૂટી મંડળ બહુ હાલે છે નામસી મંડળ હાલે છે બધા હા એ મંડળ બધા જોઈ લેવા એની અંદર રાધા જોઈ લેવાની એક ફરું ગંગડી આશ્રમની રાધા જોઈ લેવાની ભાવ હા હજી ગેરંટી આપું છું હા અમારે જે ગંગડી આશ્રમમાં જે રાધા બનશે એવી રાધા બીજા મંડળમાં ન બને એટલે અમને ગૌરવ છે એની ઉપર કેમ કે પાત્ર એવું હશે એની પાસે રમવાની પીસ એવી રમવાની કળા એવી ગાવાની કળા એવી અમારા વિશાલ આકોલવાડી અને અમારો મંત્રી શૈલેષ ભરવાડ સહમંત્રી અમારા સંતિ રાઠોડ અને ખજાનસિંહ અમારા મયુર લોસાણી આ શુક્રવારની કમિટી એક બનાવેલી છે મંડળ માટે હા આખો હિસાબ કિતાબ રાખે અને બીજું કે આ દિવાળીના વેકેશનની જે નાઇટો મારી ચાલુ થઈ છે 22 તારીખથી જે હેન્ડલ માર્યું છે અમે હા 15 તારીખ સુધી રમવાના છીએ આ દિવાળીનું વેકેશન અને જે નાઇટ જ્યાં ગામમાં રમાશું કેટલા રૂપિયા ક્યાં અને કેટલો ખર્ચો લાગ્યો એ બધી નાઇટનો એક આંકડો કે આજે અહીં રમવા આવ્યા છે આજના કેટલા રૂપિયા અને કેટલો ખર્ચો હા એ બધું ટોટલ ફેસબુક ઉપર અને વોટ્સઅપમાં બધે આવી જાય આપણા તમામ નશા મળી જાય હા મેં આ દિવાળી વેકેશન નાઇટનું હા
કેમ કે સમાજ અમને જે આપે છે તો સમાજ સુધી સંદેશો પહોંચાડો સમાજને ખ્યાલ આવો જોઈએ કે આ ગંગેડી નું મંડળ રમે છે એની માટે રમે છે અને રૂપિયા આવે છે એનું શું કરે છે હા આજે હાલની ટકે એક હોલ નું કામ ચાલુ કર્યું છે 110 ફૂટ લાંબો હોલ 22 ફૂટ પહોળો હોલ હા ફરિયાલો એ હોલ નું કામ અમે તાત્કાલ એ માટે ચાલુ કર્યું કેમ કે સંખ્યા કાયમની માટે વધતી જાય છે ત્યાં ગાંડાઓની જગ્યા અટણે થોડી ટૂંકી પડતી જાય છે એટલે માટે તાત્કાલ એ હોલનું કામ ચાલુ કર્યું અને હોલનું કામ ચાલુ કરવા માટે 9મા મહિનાની 20 તારીખે અમને ગોંડલ બાલાજી ઓઇલ મિલ હાલે છે પરસોત્તમ રૂપાલા સાહેબ છે એના જમાય ભરતભાઈ અને એના હગા જમાય ભરતભાઈ અને એમના ભાઈ પ્રફુલભાઈ એ મિલ સંભાળે છે અને અમારો મનોજભાઈ પટેલ ગોંડલ એ બે ખાસ મિત્ર છે અને એ પાછા આ સંસ્થાની અંદર આજીવન તેલના દાતા છે જેટલું તેલ જોઈએ એટલું બાલાજી ઓઇલ મિલ ગોંડલ એ લોકો આપે છે અને મનોજભાઈ પટેલ જેટલા ઘઉં જોઈએ આ સંસ્થામાં એ ઘઉંના આજીવન દાતા છે અને 20 તારીખે અમને 9મા મહિનાની 20 તારીખે ત્યાં ગોંડલ અમને રમવા તેડાવ્યા હતા અને આજે હોલ બનાવવાનો છે મોટો ગાંડા લોકો માટે ને હસવા માટે એ લોકોએ 6 લાખ રૂપિયા હવારે રોકડા અમને આ મંડળ રમાડી અને આપ્યા હતા 20 તારીખે તાળી પાડ બાબા 140 પાડ હા તો આજે વડિયા બાજુમાં જ હમણાં અમે રમ્યા 25 તારીખે આ ગઈ પછી હા વડિયાની અંદર હા તો ઢોલવાને નાખે રમ્યા હતા અમે પટેલ સમાજમાં બોપલી બધો 2 લાખ રૂપિયા આ 25 તારીખે આપ્યા આ ગાંડાઓ માટે હા અને ફરી તમારા ગામમાં પાછા આવ્યા છીએ આજે 26 તારીખે રમી ગયા આજે 1 તારીખ છે વિમલભાઈનું આવું આયોજન હોય એટલે આ મહેમાનો તેડાય હોય અને મારો બાપ ગૌરવ લીધાજી વાત છે ખોટા વખાણ નહીં કરતો હું બાવો વખાણ કરું કોઈના મને નથી આવડતું પણ પોતાની મહેનત એવડી અમે આવ્યા ત્યાં નહીં ધોળે છે હા એનામાં કંઈ મોટાઈ પણ નહીં ગમી સીધે ધોળે બીજા ધોળવા મળે એવો વ્યક્તિ અમારો આજે વિમલભાઈ અમને મળ્યો છે અમે પણ આજે ગૌરવ લઈશ મારો બાપ અમારી સાથે ગજગજ ફૂલે છે કે આવા વ્યક્તિ જ્યારે અમને મળે ને તે ખરેખર રમવાની મજા આવે ને ગાવાની મજા આવે બાપો હા અમે હાલ પૈસા આટલું રમતા બેટા દીકરી પૈસા આટલા ન રમતા તારો બાપનો ભાવ એવો હશે અને આવ્યું શોકમાં આવ્યું છે દીકરીયું હે હા અજે આનો જે ભાવ પ્રેમ ને લાગણી હા ઠેઠ ન્યાસની પણ જેવા આવ્યા હતા આશ્રમે ઠેઠ એ લોકો અજે આલુ આજનો આ મારા કાર્યક્રમના જે મારા કલાકારો છે છોકરાઓ મારા ખરેખર અને અમારો રાકેશ ખુકાવો હા એ પણ બળદેવનું પાત્ર ભજવે હા પ્રતાપનું પાત્ર ભજવે આ બધા છોકરાઓ જે છે અમારી ટીમ આખી હા આ છોકરાઓ જે છે ને એનો જે મને સપોર્ટ છે કાયમની માટે મેં કીધું ને સ્ટાર્ટિંગમાં કે આ છોકરા જે છે એ મારા સભ્ય નથી મારા મિત્ર છે મિત્ર બા હું એને મિત્ર તરીકે દઉં છું કાયમની માટે કેમ કે જો આનો સપોર્ટ ન હોય તો બાપલા હું કાંઈ ન કરી શકું હા પણ આ છોકરાઓનો એટલો બધો સપોર્ટ છે કાયમની માટે કે મારી ભેગા નાશે છે કાયમની માટે હે ઘાઘરી ઉપરી નાશે આ પડની અંદર છોકરાનો સપોર્ટ ને સમાજનો સપોર્ટ છે અમને એટલે અમે બાવળિયા કાંક સેવા કરી હતી મારો બાપ હે એટલે કાયમની માટે આવો ને સાથ સપોર્ટ દેતા રહેજો અમે બનતી કોશિત જીજી સેવા કરશું તો આ સેવાની જે જોળી આવી છે માં ખોડિયા દિવિલ્યાની દિવિલ્યાની જોળી ફરી જાય અને એક માં ખોડિયા ને સુંદરી આપણે એકત્રીસ સુંદરી 101 રૂપિયાની અર્પણ કરી દેવી માને એટલે આખ્યાને આગળ શરૂઆત થઈ જાય આપણે લંબાવવું નથી હા એટલે માં ભગવતી પડમાં જયારે આવ્યા હોય ત્યારે માં ખોડિયાને આપણે સુંદરી અર્પણ કરવી એ આપણી ફરજ છે બાબા અને આ તો માં ખોડિયાને પહેલી સુંદરી કોણ ઓઢાડે છે બાપલા હાલો કોણ અર્પણ કરે માં ભગવતી પેલી સુંદરી હાલો ના તો ગાય માતા માટે ગાંડાઓ માટે છે બાપ ગંગેડીના ગાંડા હા 105 ત્યાં ગંગેડી આશ્રમમાં છે અને 20 અહીંયા છે તમારી હામાં એ જુઓ ભાઈ ગાંડાની વણઝાર જો
Hey!
બેક સભ્ય ને કે અહીંયા પડમાં આવી જો ગઈ ગઈ અને વિમળબાઈ કે પણ એવું લાગે મોહન ને રાકેશ ને સાંભળતા હોય દસ માં તો આવો કઈ પડમાં કઈ પડ બંધાવવા માટે હું પડ બંધાવી દઉં મોબાઈલમાં મીટિંગમાં ઓછો થોડું જમાવટ છે થોડું કઈ ધ્યાન દેજો એની મજા આવશે નાઈટ રમી છે ક્યારેક મજા આવે આવી મજા કાયમ ન લઈએ કે એવી મજા જાય કામમાં છે બે ત્રણ